ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ કુંભાણિયા ભજીયા બનાવવાની રેસીપી. આ ભજીયા ખાવામાં ખૂબ જ ક્રિસ્પી લાગે છે, તેની સાથે સાથે જ ટેસ્ટમાં તો એકદમ સરસ એવા ખાટા મીઠા બને છે. અને બધા ભજીયાથી આ ભજીયાનો ટેસ્ટ એકદમ જ અલગ આવે છે. તો આ વિડીયો જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી સારી લાગે તો આ વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો ચાલો હવે આપણે કુંભાણિયા ભજીયા બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં અહીંયા એક બાઉલ જેટલી બારીક સમારેલી મેથીની ભાજી લીધેલી છે. ત્યારબાદ આપણે સેમ એક બાઉલ જેટલું બારીક સમારેલું લીલું લસણ લઈશું. લીલા લસણથી આ ભજીયાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. ત્યારબાદ એક બાઉલ જેટલી આપણે બારીક સમારેલી ફ્રેશ કોથમરી લઈશું. ત્યારબાદ 2-3 નંગ જેટલા બારીક સમારેલા લીલા મરચાં, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો જેને મેં આ રીતે ઝીણું ખમણી લીધું છે. ત્યારબાદ હવે એક વખત જેટલી પણ સામગ્રીઓ આપણે એડ કરી છે તેને હાથ વડે આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ. તો હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ. 1 ચમચી જેટલું નમક, 1/2 ચમચી જેટલી હિંગ, ત્યારબાદ આપણે લઈશું 1/2 ચમચી જેટલા અજમા જેને આ રીતે હાથ વડે થોડા ક્રશ કરીને એડ કરીશું. ત્યારબાદ હવે તેમાં 1 લીંબુનો રસ એડ કરીશું અને 2 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરવાની છે. અને હવે હાથ વડે આપણે બધા જ મસાલાઓને સરસ રીતે મિક્સ કરી દઈએ. સ્પેશિયલી કુંભાણિયા ભજીયા બનાવીએ ત્યારે તેમાં લીંબુ અને ખાંડ એડ કરવામાં આવે તો તેનો ટેસ્ટ એકદમ સરસ અને ખાટો મીઠો આવે છે. ત્યારબાદ તેમાં 1/2 કપ જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું અને તેને પણ આપણે હાથ વડે આ રીતે મિક્સ કરી દઈએ. ત્યારબાદ આપણે જરૂર મુજબ તેમાં થોડું કરી અને પાણી એડ કરીશું અને ભજીયા માટેનું આપણે બેટર તૈયાર કરી લઈશું. સ્પેશિયલી આ રીતેના ભજીયા માટેનું બેટર બનાવીએ ત્યારે તેમાં ખૂબ જ ઓછું પાણી જોઈએ છે. તો આ રીતે એકદમ થોડું કરી અને એડ કરવાનું. તો તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ એવું પરફેક્ટ બેટર બની અને તૈયાર થઈ ગયું છે. તેને આ રીતે થોડું થીક જ રાખવાનું છે. અને અહીં આપણું તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે. આ રીતે તમે તેને ચેક કરી શકો છો. ત્યારબાદ આપણે હાથ વડે જેવી રીતે નોર્મલ ભજીયા પાડીએ એ જ રીતે પાડવાના છે, પરંતુ આ કુંભાણિયા ભજીયાને આપણે એકદમ નાના અને પતલા રાખવાના છે જેથી કરી અને તે એકદમ સરસ એવા ક્રિસ્પી બનશે. આપણા આ કુંભાણિયા ભજીયા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી બને ત્યાં સુધી આપણે તેને આ જ રીતે ફ્રાય કરવાના છે. તો હવે જોતા જ ખબર પડી જશે કે તેનો કલર પણ આ રીતે ચેન્જ થઈ ગયો છે. તો આપણે તેમાંથી એકદમ સરસ રીતે તેલ નીતોરી અને આ રીતે બ્રેડ પર લઈ લઈશું. અને હવે સેમ આ જ રીતે આપણે બધા જ ભજીયા ફ્રાય કરી અને તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણા ભજીયા કેટલા સરસ અને ક્રિસ્પી બન્યા છે. મેં તેને અહીંયા ટમેટો કેચપ અને ડુંગળી જોડે સર્વ કર્યા છે. તો તમે પણ આ રીતેના કુંભાણિયા ભજીયા ઘરે જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. અને તમને મારી રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ રેસીપીને લાઇક કરજો, તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ પહેલાં તેને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી